મળવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આવનારા દિવસોમાં બેંકોની મુશ્કેલીમાં પણ વધારો થઈ શકે છે. શિયાળુ પાકમાં આવેલા પાણી કાપ અને ઉનાળા પાકમાં જે પાણી ન મળતા ખેતીનો પાક નહીવત થવાની શક્યતા દેખાઈ રહી છે. પાક ન ઉતરતા ખેડૂતોએ લીધેલી કૃષિ ધિરાણ ભરવામાં પણ ખેડૂતોને મુશ્કેલી પડશે. કૃષિ ધિરાણ ન ભરાતા રાજ્યમાં કૃષિલક્ષી એનપીએમાં વધારો થવાની શક્યતા પણ દેખાઈ રહી છે. ઓનલાઈન પર અમારા સંવાદદાતા ગૌરવ પટેલ છે. ગૌરવ, જે રીતે આ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે, ખેડૂતોની સાથે સાથે હવે બેંકોની પણ મુશ્કેલી આવનારા દિવસોમાં વધી શકે છે. ચોક્કસ, જે પ્રકારે પીએનબી સ્કીમ ખુલ્લું પડ્યું ત્યારબાદ જે તપાસ કરી તેમાં એક મહત્વની વિગત સામે આવી છે કે સામાન્ય રીતે ખેડૂત કોઈ પણ પ્રકારની ખેતી કરતો હોય તો તે કૃષિ ધિરાણને આધારે ખેતી થતી હોય છે. પરંતુ ગુજરાતની જો વાત કરીએ તો છેલ્લા 3 વર્ષમાં ગુજરાતની જે બેંકો આવેલી છે તેનું એનપીએ 3 વર્ષમાં 2 ગણું વધી ગયું છે. અને આ વર્ષે ઉનાળાનું પાણી ન આપવાની સરકારે જાહેરાત કરી છે. ઉપરાંત મુખ્યમંત્રી પણ એવી અપીલ કરતી ખેડૂતોને કે તેઓ ઉનાળો પાક ન લે. 15 માર્ચ 2018 પછી પાણી બંધ કરવાની વાત હતી નર્મદાનું, પરંતુ અત્યારથી જ ખેડૂતોને સિંચાઈ માટે એનું પાણી મળતું નથી. એટલે કહી શકાય કે શિયાળુ પાક પૂરતા પ્રમાણમાં ખેડૂતો લઈ શકશે નહીં અને ઉનાળો પાક લેવાનો કોઈ સવાલ જ પેદા થતો નથી. ત્યારે ખેડૂતોએ જે ધિરાણ બેંકોમાંથી લીધું હશે તે પરત કરી શકવાની સ્થિતિમાં ખેડૂતો નહીં હોય. આવા સંજોગોમાં જૂન મહિનામાં જે કૃષિ ધોરણ ગુજરાત થયું છે તેની એનપીએ વધવાની પૂરેપૂરી શક્યતાઓ જોવાઈ રહી છે. જી બિલકુલ ગૌરવ, આભાર તમામ જાણકારી માટે. તો પાક ન ઉતરતા ખેડૂતો કૃષિ ધિરાણ ન ભરી શકે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે. પાણીના અભાવે પાક ઓછો થવાની જે રીતે શક્યતા દેખાઈ રહી છે તેને લઈને હવે બેંકોની મુશ્કેલીઓ પણ વધી શકે છે.